દિલ્હીના ઇન્ડિયા ગેટથી મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા જવા નીકળેલા 43 સાયકલ રાઇડરો આજે પંચમહાલ જિલ્લાના સહેરા ખાતે આવી પહોંચ્યા હતા. G2G વર્લ્ડ અલ્ટ્રા સાયકલિંગ એસોસિએશન દ્વારા દિલ્હીના ઇન્ડિયા ગેટથી મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા જવા માટે 1460 કિલોમીટરની સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી 43 જેટલા સાયકલ રાઇડર્સોએ ભાગ લીધો હતો. દિલ્હીના ગેટથી નીકળેલા 43 જેટલા સાયકલ રાઇડર્સો અંદાજે 935 કિલોમીટરનું અંતર કાપીને આજે ચોથા દિવસે પંચમહાલ જિલ્લાના સહેરા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાંથી વડોદરા અને સુરત થઈને ગેટવે ઓફ ઇન્ડિયા પહોંચશે. આ સાયકલ યાત્રા દિલ્હીથી જયપુર, ભીલવાડા, ઉદયપુર, વડોદરા અને સુરત જેવા શહેરોમાં પસાર થઈને 6 દિવસના મુંબઈ પહોંચશે. તેમજ આ સાયકલ રાઇડર્સો દરરોજ 235 થી 275 કિલોમીટરનું અંતર કાપે છે. મહત્વનું છે કે આ સાયકલ યાત્રામાં પંજાબ રાજ્યમાંથી 51 વર્ષીય ઓર્થોપેડિક ડૉક્ટર પવન નિગ્રાએ પણ ભાગ લીધો હતો અને આ સાયકલ યાત્રાએ પ્રદૂષણ ઘટાડવા અને શરીરની તંદુરસ્તી માટેનો સંદેશો આપ્યો છે. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ. कर रहे हैं G2G गेट, इंडिया गेट से लेकर गेटवे ऑफ इंडिया तक जाना है, 460 किलोमीटर, और 6 दिन में हमारा जो प्रोग्राम होगा, हम टोटल अराउंड 43 राइडर्स हैं. हर लोग अलग अलग जगह से, अलग अलग स्टेट्स से. सर, मैं पंजाब से हूँ. मैं पवन निगरा, मेरी एज 51 है. जयपुर सिंह चौहान जी हैं, इनकी एज 56, जिसे बीजे राज जी 50 है ना, जी बॉम्बे से हैं, जो पंजाब से हैं. आपका नाम? मैं राहुल हूँ और फरीदाबाद हरियाणा से, और हम लोग 19 तारीख को चले थे, 19 दिसंबर को, और 24 दिसंबर को बॉम्बे पहुँचे थे, दिल्ली से चले थे. टोटल डिस्टेंस जो है 1460 किलोमीटर हमें कवर करना है 6 दिन में, और रोज़ाना हम 250 से 260 किलोमीटर करते हैं. सुबह 7 बजे के करीब चलते हैं और रात को 8 बजे तक ख़त्म करते हैं. क्या नाम है आपका? राहुल.